ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષી નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારની નીતિ રીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપની ડબલ એન્જિન સરકારમાં રોજગાર, શિક્ષણ ક્ષેત્રે પછાત વર્ગને પાછળ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તે પ્રકારના આક્ષેપ, પછાત વર્ગને મદદરૂપ થવા અને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે સદ્ધર કરવા માટે હોય છે, પરંતુ રાજ્ય સરકાર હસ્તકના વિવિધ પછાત વિકાસ નિગમોમાં કોઈ પ્રકારનું કામ થયું નથી. એસટી, એસસી, ઓબીસી સમાજો માટે જે ઉત્કર્ષ નિગમ બન્યા તેમને માત્ર મામૂલી રકમ ફાળવવામાં આવી છે. બિન અનામત નિગમને 500 કરોડ ફાળવાયા છે. બજેટમાં પછાત સમાજ માટે ફાળવાતી રકમમાં ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. રાજ્યમાં 82% વસ્તી ધરાવતા સમાજને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. નારા આપીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારના શાસનમાં કઈ રીતે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને રોજગારની રીતે, શિક્ષણની રીતે, આર્થિક રીતે પાછળ રાખવાનું એક વ્યવસ્થિત આયોજનબદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે એનો પુરાવો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના આંકડા પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી રાજ્યમાં જે ગરીબ સમાજ છે, પછાત સમાજ છે, જેને સરકારની મદદની જરૂર છે એના શિક્ષણના વધારા માટે, એના યુવાનોના રોજગાર માટે, એની આર્થિક ઉન્નતિ માટે, એટલા માટે અલગ અલગ બોર્ડ નિગમો બનાવવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત 9 જેટલા બોર્ડ નિગમો અલગ અલગ સમાજ માટે એના આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉત્થાન માટે સ્થાપવામાં આવ્યા છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે આ બોર્ડ નિગમોને સરકાર તરફથી કેટલી લોન કે સહાય આપવામાં આવી. 2 જ વર્ષના આંકડા અહીંયા આપવામાં આવ્યા છે, પણ એ આંકડા જોઈશું તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે આ સરકાર ખાલી જાહેરાતો માટે સબકા સાથ સબકા વિકાસ કહે છે, પણ સબકા સાથ મેળવ્યા પછી મુઠ્ઠીભર લોકોનો વિકાસ થાય છે આ રાજ્યમાં. રાજ્ય સરકાર હસ્તકના જે બોર્ડ નિગમો છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાતના જે લઘુમતી સમાજ છે એના માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ. ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની વસ્તી જોઈએ તો લગભગ 28% વસ્તી ઠાકોર કોળી સમાજની છે, એના વિકાસ માટે ઠાકોર કોળી વિકાસ નિગમ બનાવ્યું. ગુજરાતમાં જે વિચારતી અને વિમુખ જાતિઓ છે, જે અતિ પછાત કહેવાય, એના માટે નિગમ બનાવવામાં આવ્યું છે. ગુજરાતનો જે માલધારી સમાજ છે એના માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ બનાવવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતના એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી સમાજ માટે આ નિગમો બન્યા છે. અને ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો 52% વસ્તી ઓબીસી સમાજની છે, 60% વસ્તી દલિત સમાજની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે અને 9% વસ્તી લઘુમતી સમાજની છે. એટલે આ 82% વસ્તીના ઉત્કર્ષ માટેના જે નિગમો બન્યા છે એને આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે 2021-22ના વર્ષમાં ફક્ત 81 કરોડ રૂપિયાની લોન સહાય આપવામાં આવી છે. આ દેખીતા પુરાવા છે. મારી તો માન્ય નરેન્દ્રભાઈ, આખા દેશમાં જે ઓબીસીના નામે રાજનીતિ કરે છે કે હું ગરીબ સમાજમાંથી આવું છું, ઓબીસી સમાજમાંથી આવું છું, તો એમના જ રાજ્ય ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી, ઘણા વર્ષોથી આ જે નિગમોમાં રકમ, સહાય, બજેટ ફાળવણીમાં આ સમાજોને અન્યાય થઈ રહ્યો છે, એ દેખીતો અન્યાય છે. અને આ સરકાર દ્વારા આ ભેદભાવની રાજનીતિ ચાલે છે. આ સમાજને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પાછા પાડવા માટેનું, પાછળ રહે એ માટેનું એક આ વ્યવસ્થિત આયોજનબદ્ધ કાવતરું ચાલી રહ્યું છે.